કચ્છ કોંગ્રેસના ઉમેદવારને ચિતાડવા કચ્છના આધોઈ ગામે હાર્દિક પટેલનો હુંકાર. કચ્છમાં કોંગ્રેસના ઉમેદવારને ચિતાડવા માટે કચ્છના ઓધઈ ગામે હાર્દિક પટેલનો હુંકાર. છેલ્લા બે દિવસથી ફડાકા કાંડને લઈ દરેક મીડિયાની હેડલાઇન બનવા સાથે ટીવી ચેનલોની ટીઆરપી વધારનાર અને કોંગ્રેસની બેડીના તારણહાર માની સ્ટાર પ્રચારકની શ્રેણીમાં સામેલ કરવામાં આવેલા હાર્દિકભાઈ પટેલે આજે એક સમયે વાગડના રાજકારણમાં એપી સેન્ટર સમૂહ સ્થાન ધરાવતા ભચાઉ તાલુકાના ઓધઈ ગામે કચ્છ મોરબી લોકસભાના ઉમેદવાર નરેન્દ્રભાઈ મહેશ્વરીના પ્રચાર માટે વિશાળ સભાને સંબોધન કર્યું હતું. નિર્ધારક સમય કરતા એકાદ કલાક મોડી શરૂ થયેલી સભા ધોમધખતા તાપ છતાં આ યુવા નેતાને સાંભળવા પ્રજાએ ઉમકડો બતાવીને આધોઈ ગામે લોકશાહીમાં લોકો જાગૃતિ સર્વોપરી છે નો જાણે સંદેશ આપ્યો હતો. કચ્છ જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓના પ્રાસંગિક પ્રવચન અને ભચાઉ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી બડુભા જાડેજાના સ્વાગત પ્રવચન બાદ આજની સભા મુખ્ય વક્તા હાર્દિક પટેલ ભાજપની સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે 2002ની સાલથી કચ્છ જિલ્લા વિશે સાંભળતો આવ્યો છું. વિકાસની વાતો વચ્ચે કચ્છ જિલ્લાની ખૂટતી કડીઓ લેખાવતા આ યુવા નેતાએ જણાવ્યું હતું કે કચ્છમાં નર્મદાના નીરની વાતો કરી સરકાર હજી ખેડૂતોને પૂરું પાણી પહોંચાડવામાં અસમર્થ રહી છે, તો 2014માં આપેલ તમામ વચનોમાં નિષ્ફળ રહેનાર આ વિસ્તારના સાંસદ વિનોદભાઈએ એક પણ પ્રજાલક્ષી કામ નથી કર્યું. આજે કચ્છના ખેડૂતોને પાણીની જરૂર છે, ટેકાના ભાવની જરૂર છે. પાણીના અભાવે પરેશાન ખેડૂતો માટે આ સરકારે કોઈ કામ નથી કર્યું. બેરોજગારીએ માજા મૂકી છે, દરેકના ખાતામાં 15 લાખ આવશે એવી વાતો ભરમાઈને માતા બહેનોએ આપેલી મતની કદર આ સરકારે નથી કરી, જેનું પરિણામ સરકારને 2019માં ભોગવવું પડશે એવા હુંકાર સાથે આ યુવા નેતાએ રામ મંદિર માટે પોતાના પિતાનું દ્રષ્ટાંત આપતા જણાવ્યું હતું કે મારા પપ્પા પણ રામ મંદિર માટે ઈંટ લઈને અયોધ્યામાં ગયા હતા, પણ ફક્ત મત માટે રામના નામનો ઉપયોગ કરતા ભાજપની રામ મંદિર માટેની લાગણી પ્રજા જાણી ચૂકી છે. ત્યારે આ વખતે રામ મંદિરનો મુદ્દો પડતો મૂક્યો છે અને સૈનિકોનો મુદ્દો લીધો છે, પણ હવે પ્રજાની ભાજપની નીતિને ઓળખી ગઈ છે. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો કચ્છ જિલ્લો ઐતિહાસિક રીતે પણ એટલું જ મહત્વ ધરાવે છે, પણ આજે કચ્છ તમામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ત્યારે 2019માં કોંગ્રેસની સરકાર આવશે તો 12 મંદિરથી 12 સુધી મફત શિક્ષણ આપવામાં આવશે એવું જણાવવા સાથે આ યુવા નેતાએ નરેશભાઈ મહેશ્વરીના સાદા અને સરળ વ્યક્તિત્વ સાથે ગામડે ગામડે કરેલ લોકસંપર્ક અને પ્રજાલક્ષી અભિગમને મત આપવા માટે અપીલ કરી હતી. તો આ તકે જંગી ગામના દલિત પરિવારના 250 જેટલા લોકોએ હાર્દિક પટેલના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી અને કોંગ્રેસમાં જોડાયા હતા. તો પૂર્વ વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ જિલ્લાના પૂર્વ પ્રમુખ બડુભા વાઘેલાના પુત્ર દ્વારા પણ કોંગ્રેસનો ખેસ ધારણ કરી અને આજે કોંગ્રેસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કચ્છ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ શ્રી યુજવેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ કોંગ્રેસ મંત્રી ભરતભાઈ ઠક્કર અને જિલ્લાના આગેવાનો સાથે તાલુકા કોંગ્રેસના પ્રમુખ બળવંતસિંહ જાડેજા, પૂર્વ તાલુકા પ્રમુખ ગણેશભાઈ ઉંદરિયા, સામખિયાળી ગામના કોંગ્રેસના યુવા અગ્રણી જયેન્દ્રભાઈ ઠક્કર, સરપંચ ભચાભાઈ જોસફાળ અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ખાસ કરીને અહીંયાના ધારાસભ્યો, અહીંયાના મિનિસ્ટરો, અહીંયાના સંસદ સભ્યો, અહીંયાના લોકોની કોઈ પણ પ્રકારની દરકરાર લીધી નથી. ચાહે શિક્ષણનો મુદ્દો હોય, ચાહે સ્વાસ્થ્યનો મુદ્દો હોય, સરકારી હોસ્પિટલ, સરકારી સ્કૂલ કે સરકારી નોકરી માટે અહીંયાના લોકો તલપા પર છે. અને જે રીતે ગુજરાતમાં પાક વીમાના નામે કરોડો અબજો રૂપિયાનું કૌભાંડ ભાજપ દ્વારા આચરવામાં આવ્યું છે, એની વિરુદ્ધ અમે લોકોને જાગૃત કરી રહ્યા છીએ. આજે પણ તમે જુઓ કે જે રીતે વાસણભાઈ આહિરની અહીંયા એક ઓડિયો ક્લિપ પણ મીડિયામાં ચાલી છે, તો ક્યાંક ને ક્યાંક હું માનું છું કે કચ્છ એક ખરાબ પ્રકૃતિમાં કે ખરાબ પ્રવૃત્તિમાં ભાજપવાળા નામ લઈ રહ્યા છે. જે કચ્છનો એક ઇતિહાસ હતો, સફેદ રણનો ઇતિહાસ હતો, અહીંયા માતાના મઢનો જે ઇતિહાસ છે, જ્યાં દર્શન કરવા આવો ને તમારા કામ થાય, પરંતુ આ લોકોએ કચ્છને બદનામ કરવાનું ભાજપના લોકો કામ કર્યું. હાર્દિકભાઈ, તમને વાત કરી છે, આપણે વડો શું સુરક્ષા, તમે હું બધા જાણીએ છીએ રાજ્ય કક્ષાની સુરક્ષા ભાજપને સાફ તરીકે સરખામણી કરી છે. અમે તો અનુભવી 2015માં હા ભાઈ, મારા બેટા ફૂંફાળા મારતા. હાર્દિકભાઈ, તમારા ઉપર હુમલો થયો, શું આપ માની રહ્યા છો ભાજપના કાર્યકર? ભાજપ ખૂબ ચિંતામાં છે કે હાર્દિક જ્યાં જાય ત્યાં 5000થી માને 20-20 હજાર લોકો આવે છે, તો સ્વાભાવિક રીતે ભાજપને ચિંતા છે કે હાર્દિકના જવાથી નુકસાન થઈ રહ્યું છે.
અને હું માનું છું ભાજપે આવી ભૂલ પણ ન કરવી જોઈએ. હું એવું પણ નથી ઈચ્છતો, માન લો કાલ કોઈ ભાજપના નેતા ઉપર હુમલો થાય તો હું પણ એને વખોડીશ, કેમ કે આ રાજનીતિની શોભા નથી દેતો. તમે ખેડૂતોની વાત કરો ને, તમે શિક્ષણની વાત કરો, કર્મચારીઓના શોષણ ઉપર વાત કરો ને, પણ આ બજારથી દૂર રહીને ભાજપ બીજા મુદ્દા ઉપર લઈને ચૂંટણી જીતવાનો પ્રયાસ કરતો હોય. હાર્દિકભાઈ, જે રીતે જગ્યાએ હેમંત કરે વિશેજી કમેન્ટ કરી હતી, તમે શું કહેશો? મારે એવું નથી કેવું, પણ કદાચ આપ લોકો થોડીક જાંચ કરશો તો મેં આજથી લગભગ એક મહિના પહેલાં મારા ફેસબુક પેજની અંદર એક લાઈવ કરીને કીધું હતું કે હેમંત કરકરે કા હત્યારા કોણ, અને એક બુક પણ છે જે હેમંત કરકરે આ દેશની સુરક્ષા માટે મુંબઈને બચાવ્યું આતંકવાદીના ચુંગાલમાંથી, અને આજે એ શહીદ થયા છે. ત્યારે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર જેવા એક ઢોંગી રાજનેતાઓ, ભાજપના નેતાઓ એક શહીદના એવું કહે કે મેં એને શ્રાપ આપ્યો તો એ મરી ગયો, હું એવું માનું છું ભાજપ આ દેશના જવાનોનું અપમાન કરી રહી છે. અને હું એવું માનું છું કે જો હેમંત કરકરે, એઝ માય શોક એન્ડ બ્રેકિંગ ન્યૂઝ, જો હેમંત કરકરે શહીદ થયા છે અને સાધ્વી પ્રજ્ઞાઓ નિવેદન આપે છે તો હેમંત કરકરેની એ શહીદી પછી જાંચ થવી જોઈએ કે શું ખરેખર એની હત્યા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે તો નથી કરાવી. હાર્દિકભાઈ, ગુજરાતમાં કેટલી બેઠકો આવશે કોંગ્રેસની? 15થી વધુ બેઠક આવશે, ભાજપ કરતાં એક બેઠક તો વધુ આવશે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે ઘનશ્યામ બારોટ, સામખિયાળી.